પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને સમગ્ર ગુજરાતમાં સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સેવા સપ્તાહના સમાપનના ભાગરૂપે બારડોલી નગર ભાજપ સંગઠન દ્વારા વિના મૂલ્યે સર્વનિદાન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં એક કલાકમાં 80થી વધુ શ્રમજીવી લોકોની આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી અને તપાસ બાદ કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારની ઉપસ્થિતિમાં મફતમાં દવાઓ આપવામાં આવી હતી અને જેને ઓપરેશનની જરૂર જણાય તેમને મદદરૂપ થવાની પણ તેમણે બાંહેધરી આપી હતી. દરેક પ્રકારની સુવિધાઓ જેમ કે દાંતની, આંખની અને જનરલ ચેકઅપ, દરેક તપાસ થાય છે એના નિષ્ણાંતો દ્વારા. દરેક તપાસ તેમજ દવાઓ અને ટ્રીટમેન્ટો ફ્રીમાં આપવામાં આવે છે અને ઓલમોસ્ટ લગભગ 70-80% પેશન્ટોને આંખની તેમજ દાંતની તપાસ થઈ ચૂકી છે. એક સપ્તાહ, એક સેવા સપ્તાહના ભાગરૂપે એની ઉજવણી કરવામાં આવી છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, ફળફળાદીનું વિતરણ, આરોગ્યની ચકાસણી, દિવ્યાંગ બાળકોનો કાર્યક્રમ એવા અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા છે. એ 14 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર આજે છેલ્લો દિવસ છે અને એ કાર્યક્રમના, સેવા સપ્તાહના કાર્યક્રમના ભાગરૂપે આજે બારડોલી નગર ભાજપ સંગઠન દ્વારા આજે બારડોલી સરદાર પટેલ ટાઉન હોલ ખાતે સેવા સપ્તાહના કાર્યક્રમના ભાગરૂપે આરોગ્યની ચકાસણીનો કાર્યક્રમ અહીં કરવામાં આવી રહ્યો છે.